ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, NMMS પરીક્ષા જે છે એના વિશેની આજે તમને સંપૂર્ણ માહિતી દેવાની છે. તો આપણે અહીંયા ચર્ચા કરવાની છે મિત્રો કે NMMS 2022 અને 23, બરાબર, એટલે અત્યારે 2022નું વર્ષ ચાલે છે, તો એ પરીક્ષા 2022ના એન્ડમાં, એટલે કે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં, એટલે કે 23માં આવતી હોય છે. એટલે NMMS 2022 અને 23 એના વિશે તમને આજના વિડીયોની અંદર મિત્રો સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો આ વિડીયો જે છે મિત્રો અંત સુધી જોજો, ઘણા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે મિત્રો, 5-6 મુદ્દાઓ છે, બરાબર, જેથી કરીને હાલમાં જે 8મા ધોરણમાં વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપી શકે, તો કયા બાળકો આપી શકે, કેટલી તૈયારી કરવી, કેવી તૈયારી કરવી, એનું તમને મિત્રો સંપૂર્ણ માર્ગદર્શન આજના વિડીયોની અંદર દેવામાં આવશે. તો જોઈએ, તો પહેલી વાત આપણે કરીએ મિત્રો કે NMMS 2022 અને 23, બરાબર, એની હજી કોઈ નોટિફિકેશન બહાર નથી આવી કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. પરંતુ ગયા વર્ષે અને એની પહેલાંના વર્ષે કોરોના પરિસ્થિતિ હોવાથી ફોર્મ ભરવાનું પણ લેટ આવેલું હતું અને પરીક્ષા પણ એની લેટ લેવાની હતી, મોડી લેવાની હતી. પરંતુ અત્યારે જે ચાલુ શૈક્ષણિક વર્ષની અંદર મિત્રો કોરોનાની કોઈ ઇફેક્ટ આમાં ક્યાં લાગુ પડવાની નથી, એટલે ફોર્મ ભરવાનું અંદાજિત 9મા અને 10મા મહિનામાં આવી જશે અને પરીક્ષા જે છે એ તમારી ડિસેમ્બરના એન્ડ અથવા તો જાન્યુઆરીમાં લેવાશે. તો NMMS પરીક્ષા જે છે મિત્રો તમારે પાસ કરવી હશે તો તમારે અત્યારથી તૈયારી ચાલુ કરવી પડશે. ઘણા બધા મિત્રો જે છે એ કોન્ટેક્ટમાં છે, તો એમના બાળકો જે છે એ હાલમાં અત્યારે તૈયારી બધા ચાલુ કરી દીધી છે. દરરોજના મિત્રો 4-5 હજાર વ્યક્તિઓ જે છે બાળકો એ વિડીયો દરરોજ રેગ્યુલર જોવે જ છે અને એણે અત્યારથી ચાલુ તૈયારી કરી દીધી છે, તો જેથી કરીને એ વધારેમાં વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરશે, જેથી કરીને મેરિટમાં પણ આવી શકશે. એટલે જે બાળકોને NMMSની પરીક્ષા દેવાની છે એ બાળકોએ અત્યારથી NMMS પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેવાની છે. ત્યાર પછી બીજો મુદ્દો કે ઘણા બધા NTSEના બાળકો જે છે ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા બાળકો જે NTSEની પરીક્ષા આપે છે, નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન, એના માટે NMMS નો જે પહેલો વિભાગ જે છે રિઝનિંગ એ ટોટલી NTSEની અંદર સેમ ટુ સેમ પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે પહેલો વિભાગ એ વિડીયો દ્વારા જોઈ શકે છે, જેથી કરીને એને પણ પરીક્ષાની અંદર કામ લાગશે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે NMMS પરીક્ષાની અંદર જે ગયા હમણાં અત્યારે જે રિઝલ્ટ આવી ગયું છે એ પરીક્ષાની અંદર અમારી બુક એટલે કે વિઝન NMMSની બુક અને અમારા વિડીયો દ્વારા જે બાળકો મેરિટમાં આવ્યા છે તેમને આપણે એક વોટ્સએપ ગ્રુપની અંદર એક ફોર્મ આપણે મોકલવામાં આવેલું છે, એ ફોર્મ તમારે ભરીને મોકલી આપવાનું છે, જેથી કરીને અમે જે છે તમારો ફોટો, તમારી જે માહિતી જે છે, અમારી વિઝન NMMS જે બુક છે એમાં અમે તમારો ફોટો અને બધું માહિતી બધી મૂકી શકીએ. હજી જે બાળકોને બાકી છે તે ખાસ મોકલી દેવા નમ્ર વિનંતી, જેથી કરીને ઝડપથી અમારી નવી બુક અત્યારે પ્રિન્ટિંગ માટે જઈ શકીએ છીએ. તો તમે ઝડપથી માહિતી મોકલી આપશો તો અમે પાછું એમાં પાછળ પેજ એડ કરાવી શકશું. ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરીએ કે NMMS પરીક્ષાની તૈયારી અત્યારથી ચાલુ કરવી તો જ તમે પરીક્ષાની અંદર મિત્રો સારા માર્ક સાથે મેરિટમાં આવી શકશો. આ વર્ષે ગયા વર્ષ કરતાં થોડુંક મેરિટ નીચું અટક્યું છે, એટલે ઘણા બધા બાળકો જે હતા એ મેરિટમાં પણ આવી શક્યા છે. ગયા વર્ષે મિત્રો 130 ઉપર મેરિટ અટક્યું હતું, આ વખતે 108 ને 110 ને 111 સુધીના પણ બાળકો મેરિટની અંદર આવી શક્યા છે. તો અત્યારથી તમે તૈયારી ચાલુ કરશો મિત્રો, આપણો ગોલ હોવો જોઈએ 180માંથી 180 માર્ક લાવવાનો, ખાલી મેરિટમાં આવવા માટેનો આપણો ગોલ હોવો જોઈએ નહીં. ત્યાર પછી મિત્રો NMMS પરીક્ષા વિશે થોડીક આપણે સમજ મેળવીએ કે હાલની અંદર જે ધોરણ 8માં બાળકો છે, ધોરણ 8માં ધોરણમાં ભણે છે તે જ બાળકો અને એ પણ સરકારી શાળામાં જે ધોરણ 8માં ભણે છે એ જ બાળકો આ પરીક્ષા આપી શકે છે. પ્રાઇવેટ સ્કૂલના બાળકો આ પરીક્ષા આપી શકતા નથી, અથવા તો બીજી વખત કોઈ એવું બનતું હોતું જ નથી, લગભગ તો 8મું ધોરણ બીજી વખત કોઈ કરતું હોય તો એ આપી શકતા નથી. હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકો અને એ પણ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જ આ NMMSની પરીક્ષા આપી શકે છે. ચલો એના પછી આપણે વાત કરીએ, જે તમને વાત કરી દીધી એમ કે NMMS પરીક્ષાની જાહેરાત જે છે મિત્રો એ 9મા અથવા 10મા મહિનામાં, સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર એની જાહેરાત આવી જશે કે તમારે ફોર્મ ભરવાનું, બરાબર, એની 70 રૂપિયા ફી હોય છે. એના વિશે તમારે અત્યારે કોઈ ડિટેલની જરૂર નથી, જે તે માહિતી જે છે મિત્રો અમે ગ્રુપની અંદર શેર કરતા રહીએ છીએ.
બરાબર. છેલ્લે હું તમને વોટ્સએપ મારો નંબર આપી દઈશ, જેની અંદર હું તમને બધાને વોટ્સએપમાં પણ એડ કરી શકીશ. ચાલો એના પછી આપણે વાત કરીએ મિત્રો, પરીક્ષા વહેલા આવવાની હોવાથી તૈયારી તમે અત્યારથી ચાલુ કરશો બરાબર. કારણ કે ગયા વર્ષે તો શું છે, કોરોનાની પરિસ્થિતિ હતી, જેના હિસાબે તમારી પરીક્ષા ત્રીજા કે ચોથા મહિનામાં લેવાની, તમને બે મહિના જેટલો વધારે તમને સમય મળ્યો એટલે તમે તૈયારી વધારે તમે કરી શકો. પણ આ વર્ષે કોઈ કોરોનાની એવી કોઈ પરિસ્થિતિ છે નહીં એટલે પરીક્ષા વહેલા લેવાની પણ શક્યતાઓ ઘણી બધી છે. હવે NMMS પરીક્ષા જે છે મિત્રો, અત્યારે જે નવા બાળકો છે અથવા તો ધોરણ આઠમાં અભ્યાસ કરે છે એમને ઘણા બધાને NMMS પરીક્ષાની અંદર શું પૂછાવાનું છે, કેવી રીતે તૈયારી કરવાની છે એ ખબર હોતી નથી. તો આપણે મિત્રો જ્યારે કોરોના પરિસ્થિતિ ત્યારથી આપણે ચેનલ ચાલુ કરી છે, જેમાં તમને મિત્રો સંપૂર્ણ માહિતી ટોટલી વિડીયો દ્વારા આપવામાં આવે છે બરાબર. અમારા તમે NMMSના તમામ વિડીયો જોઈ લેશો મિત્રો, એટલે તમારે લગભગ પરીક્ષાની અંદર હું માનું ત્યાં સુધી તમે 100-100% મેરિટમાં આવી શકો. પણ તમામ વિડીયો ફરજિયાત જોવા પડે, એવા દાખલાની તમારે ફરજિયાત પ્રેક્ટિસ કરવી પડે. જે દાખલા તમને નથી સમજાતા એ તમે મને વોટ્સએપના માધ્યમથી મોકલી શકો અને હું તમને ગણતરી સાથે પણ પાછો મોકલી શકો. એટલે એટલી તમારી ફૂલ તૈયારી હશે તો આપણે 180-180 માર્ક લાવી શકશું. હવે મિત્રો આપણે વાત કરીએ કે NMMS પરીક્ષા જે છે એ કેટલા માર્કની હોય. તો મિત્રો 180 માર્કનું પેપર હોય, 3 કલાકનો આપણી પાસે સમય હોય છે. તો એ 180 માર્કની પાસે બે વિભાગ પડે છે. પહેલો વિભાગ જે આવે છે મિત્રો, પહેલો વિભાગ એ જે તમારે પૂછાય છે મેટ, મેન્ટલ એબિલિટી ટેસ્ટ, માનસિક યોગ્યતા કસોટી, જે 90 માર્કમાં પૂછાય છે. તેના તમામ વિડીયો એટલે રિઝનિંગ હોય છે તેના તમામ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો મૂકેલા છે બરાબર. બે વખત આપણે અભ્યાસક્રમ પૂર્ણ કરેલો છે એટલે તમે જોઈ શકો છો ઘણા બધા ઉદાહરણો સાથે ઘણા બધા વિડીયો મિત્રો બનાવેલા છે. આ બધા વિડીયો તમે એકવાર જોશો એટલે તમને મિત્રો NMMS બાબતે શું છે તમને કાંઈ પણ ક્વેરી તમારી પાસે રહેશે નહીં બરાબર. અને ઘણા બધા બાળકો જે છે એ અમારા વિઝન NMMSની બુક અને વિડીયો દ્વારા મેરિટમાં પણ આવ્યા છે, જેના તમે બુકની અંદર ફોટા પણ જોઈ શકો છો. ચાલો તો આપણે વાત કરીએ મિત્રો, 180 માર્કનું પેપર હતું, એમાં પહેલો વિભાગ એ 90 માર્ક મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેની અંદર મિત્રો રિઝનિંગ આવે. 45 ચેપ્ટર છે. કેટલા પ્રકરણ છે? 45 છે. એટલા તમે તૈયાર કરી નાખો મિત્રો એટલે તમારે એમાં 90માંથી 90 આવી જાય પહેલા વિભાગની અંદર. બીજા વિભાગની આપણે ચર્ચા કરીએ કે વિભાગ જે તમારો બી આવે છે એની અંદર શું પૂછાય છે. તો વિભાગ બી જે છે મિત્રો SAT કહેવાય, શૈક્ષણિક યોગ્યતા કસોટી. એટલે કે તમે હાલમાં અત્યારે પહેલું સત્ર તમારું 8મા ધોરણમાં ચાલુ હશે બરાબર. તો એ પહેલું સત્ર મિત્રો એટલી બધી તૈયારી કરજો, કારણ કે NMMSની પરીક્ષા જે છે એ તમારી બીજા સત્રમાં આવવાની છે. દિવાળી પછી આપણું બીજું સત્ર ચાલુ થઈ જાય છે તો એ બીજા સત્રમાં આવવાની છે. જ્યારે આપણે બીજું સત્ર ભણતા છીએ ત્યારે આપણે પરીક્ષાની અંદર પહેલા સત્રનું પૂછાશે. હું તમને ક્વેરી કરી દઉં એટલે ટૂંકમાં સોલ્યુશન આપી દઉં કે જો તમને પરફેક્ટ તો નથી આપતો એટલે ગયા વર્ષે એની પહેલાંના વર્ષે ધોરણ 7 અને 8માંનું પૂછાણું હતું. હજી આ વર્ષે જાહેરાત નથી આવી એટલે વિભાગ બી જે છે એની અંદર મિત્રો એની પહેલાં 2 વર્ષ પહેલાં ધોરણ 6, 7 અને 8નું પૂછાતું, પણ આ 2 વર્ષ તો ધોરણ 7 અને 8નું પૂછાય છે. એટલે 7મું ધોરણ જે છે એ આખું સંપૂર્ણ આવી જાય, જે તમે ઓલરેડી ભણી ગયા છો. અને 8મું ધોરણ જે છે મિત્રો તમારું પ્રથમ સત્ર, અત્યારે તમે જે હાલમાં ભણો છો પ્રથમ સત્ર તમારું પરીક્ષાની અંદર પૂછાય છે. એમાં વિષય ક્યાં ક્યાં પૂછાય? તો વિષય મિત્રો 3 જ આવે, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિત. આ 3 વિષય જ મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે. ખાસ નોંધો જ તમારે નોંધી લેજો. બીજો વિભાગ જે પહેલો વિભાગ જે છે 90 માર્કનો, બીજો વિભાગ પણ 90 માર્કનો. પહેલો વિભાગ આખો રિઝનિંગ આવે બરાબર, માનસિક યોગ્યતા કસોટી રિઝનિંગ આવે, 45 ચેપ્ટર્સ. બીજો વિભાગ જે છે એ તમારું શૈક્ષણિક આવે, એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે તમે જે ભણી ગયા છો ધોરણ 7મું અને 8મું પહેલું સૂત્ર, એટલું જ પૂછાય છે બરાબર. બાકી કોઈને ક્વેરી હોય તો મને ઘણા બધા મિત્રો ફોન દ્વારા પણ અથવા વોટ્સએપ દ્વારા પણ પૂછી શકે છે. હજી પણ તમને કંઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકશો. પણ અત્યારે ખાસ નોંધ કરી લેજો કે બીજો વિભાગ જે છે તમારો મિત્રો એની અંદર ગણિત, ધોરણ 7 સંપૂર્ણ આખો અને 8મું ધોરણ અત્યારે હાલમાં પહેલું સત્ર, બીજું સત્રનું પૂછાતું નથી. એમાં પણ તમે 8મા ધોરણમાં અત્યારે મિત્રો ભણો છો પહેલું સત્ર, એ વધારે તૈયારી કરજો. સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિત આ 3 જ વિષય મિત્રો બીજા વિભાગની અંદર પૂછાય છે. ગણિત જે છે મિત્રો એ 20 માર્કમાં પૂછાય, વિજ્ઞાન જે છે મિત્રો એ 35 માર્કમાં પૂછાય અને સામાજિક વિજ્ઞાન એ પણ 35 માર્કમાં પૂછાય.
35 ગુણ્યા 70 અને 20 ગણિતના 90 માર્ક થઈ જાય. આવી રીતે મિત્રો કુલ 180 માર્કનું પેપર હોય છે. આપણા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ગણિત અને વિજ્ઞાનના અને સામાજિકની ક્વિઝના પણ પ્રશ્નો અંદર તમને વિડીયોમાં તમને જોવા મળશે. સંપૂર્ણ કોર્સ આપણે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો મૂકેલો છે, બરાબર. હાલમાં અત્યારે તમારે ધોરણ 8 પ્રથમ સત્રની મિત્રો એટલી બધી તૈયારી કરવાની છે, જ્યાં સુધી તમારું પહેલું સત્ર દિવાળી સુધી ચાલે ત્યાં સુધી 8માં ધોરણમાં 3 વિષયનો તો વધારેમાં વધારે પ્રાધાન્ય આપજો, ગણિત વિજ્ઞાન અને સામાજિક, જે તમારે NMMS પરીક્ષાની અંદર પૂછાવાનું છે. પહેલું સત્ર ધોરણ 8, 7મું તમે ભણી ગયા છો, બરાબર. એને તમારે પછી રિવિઝન કરવાનું રહેશે. જો 6ઠા ધોરણનું પૂછાય છે તો જ્યારે જાહેરાત આવશે NMMS પરીક્ષાની ત્યારે તમને વિડીયો દ્વારા અથવા તો વોટ્સએપ માધ્યમ દ્વારા જાણ કરવામાં આવશે કે 6ઠું ધોરણ આ વખતે પૂછાવાનું છે. બાકી 2 વર્ષતા પૂછાતું નથી, કારણ કે તમે જેનો જે પરિપત્ર આવે એની અંદર જ લખેલું હોય છે કે ધોરણ 7 અને 8નું પૂછાશે, બરાબર. એ તમને વધારે જાણ કરવામાં આવશે. અત્યારે તમારે જે તે ધોરણમાં છો એની મિત્રો તૈયારી કરવાની છે. સાથે અત્યારે તમારે ખાસ તૈયારી એની ચાલુ કરવી તો કે પહેલો વિભાગ રિઝનિંગ જે છે એની તૈયારી, બરાબર. આપણે યુટ્યુબ ચેનલની અંદર તમામ વિડીયો મૂકેલા છે અને ગ્રુપની અંદર મિત્રો આવતીકાલથી આપણે તમામ વિડીયોની તૈયારી કરવા માટે વિડીયો પણ ગ્રુપમાં મૂકવામાં આવશે. હવે જોઈએ, હવે ખાસ તો નમ્ર વિનંતી કે જે પણ મિત્રો આ વિડીયો જોવે છે તેમને મારી એટલી નમ્ર વિનંતી છે, એ કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ શિક્ષક હોય, બરાબર, તો એ પોતાના સ્કૂલની અંદર અથવા તો વિદ્યાર્થી હોય તો પોતાના સાથી મિત્રને જે તે મિત્રો NMMSની પરીક્ષા દેવાના છે, બરાબર, એમને મારી નમ્ર વિનંતી છે કે તમામ બાળકો સુધી અને તમામ શાળાઓ સુધી અને NMMSની પરીક્ષા આપવા માગતા બાળકો સુધી મિત્રો આ વિડીયો અવશ્ય પહોંચાડશો, જેથી કરીને બાળક જે છે એ વિડીયો દ્વારા, બરાબર, અને વધારે દાખલા ગણી અને NMMS પરીક્ષા શું છે, મારે દેવી જોઈએ કે ન દેવી જોઈએ, માને આગળ જતાં ઉપયોગી થશે મિત્રો, 100એ 100% આ પરીક્ષા તમને આગળ જતાં બહુ જ ઉપયોગી થશે. તો આ વિડીયો મિત્રો વધુમાં વધુ મિત્રોને મોકલજો, જેથી કરીને જે મિત્રો NMMSની પરીક્ષા દેવાના છે જે પરીક્ષામાં સારા માર્ક લાવી શકે. ત્યાર પછી મિત્રો આવતીકાલે હું તમને એક બીજો વિડીયો પણ શેર કરીશ કે ઘણા બધા મિત્રોને ખબર હોય તો તમે જે યુટ્યુબ ચેનલ જે છે મારી મિત્રો એમાં તમે લખશો ખોડીફાડ સંદીપ સર એટલે મારી ચેનલ આવી જશે, એમાં તમને NMMSના તમામ વિડીયો જોવા મળશે. ત્યારબાદ એમાં મિત્રો તમને હોમ પેજ આવે અને હોમ પેજની ઉપરના ભાગમાં તમે જોશો તો તમને બાજુમાં વિડીયો અને પછી બાજુમાં પ્લે લિસ્ટ લખેલું હશે. પ્લે લિસ્ટમાં તમે જશો એટલે મિત્રો તમને તમામ પ્રકરણનું, બરાબર, તમામ પ્રકરણનું પ્લે લિસ્ટ આપેલું છે. એ પ્લે લિસ્ટમાં જઈને તમે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક વારા ફરતી વારા તમે મિત્રો બધા વિડીયો જોજો. એક વિડીયો તમે વચ્ચે છે જોશો તો તમને ક્યાંય ટપ્પો પડશે નહીં, પહેલેથી વિડીયોની શરૂઆત કરજો, કારણ કે બેઝિક પાયો જે છે મિત્રો એ આપણા માટે ખૂબ જ કેવો હોય છે, મહત્ત્વનો હોય છે. એટલે બધા વિડીયો જોવા કેવા છે મિત્રો ફરજિયાત, અને એમાં જે બેઝિક માહિતીવાળા વિડીયો ફરજિયાત જોવા, બરાબર. તો ખાસ તો મિત્રો એટલી નમ્ર વિનંતી છે કે જે મિત્રો આ વર્ષે મેરિટમાં આવ્યા છે તે મિત્રોએ ઝડપથી પોતાના ફોટા અને માહિતી જે છે મિત્રો ગ્રુપની અંદર શેર કરી દેવ, જેથી કરીને તમારા બુકની અંદર પણ નામ અને ફોટા આવી શકે. ત્યારબાદ અત્યારથી મિત્રો NMMS પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો, જેથી કરીને તમારે છેલ્લે પછી મિત્રો બધું લોડ ભેગું ન થઈ જાય. એક હારે બધું ભેગું તૈયારી કરશું તો મિત્રો છેલ્લે કાંઈ ભેગું થશે નહીં. પછી ઘણા બધા મિત્રોને એવા પણ ફોન આવે છે કે સાહેબ મારે 2 માર્કખાટું મેરિટમાં નથી આવ્યું, પણ આપણે કંઈક ને કંઈક ઘણી બધી વસ્તુઓ મિસ કરી હોય છે, બરાબર. તો આમાં મિત્રો તમારે સતત અપડેટ રહેવું પડશે, તમામ વિડીયો જોવા પડશે, ઘરે બેઠા પણ તમારે મિત્રો એક્સ્ટ્રા તૈયારી કરવી પડશે, કેમ કે સાથે સાથે તમારે તમે 8મા ધોરણમાં છો તો તમારે એમાં 7 વિષયો આવે એની પણ તમારે તૈયારી કરવાની છે. એમાં 3 વિષયો મહત્ત્વના, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિત, એ મિત્રો ખૂબ જ વધારે તૈયારી કરજો, કારણ કે બીજા સત્ર તમારું ચાલુ થશે ત્યારે આની NMMSની પરીક્ષા આવશે એની અંદર પહેલા સત્રનું પૂછાય છે, 8મા ધોરણનું, 7મું ધોરણ તો આખું પૂછાય છે, બરાબર. તો આજના મિત્રો NMMSના એટલા મુદ્દાઓ હતા. હવે આના સિવાય બીજા કોઈ મિત્રોને ક્વેરી હોય તો નીચે કોમેન્ટમાં પણ લખી શકે છે કે તમને શું ક્વેરી કાંઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો, અથવા તો અમારા મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર તમારે જોઈન્ટ થવું હોય તો એક નંબર તમે નોટ કરી લેજો, 95-37-11-54-54 95-37-11-54 છેલ્લે 54 આવે 54 આ નંબર ઉપર મિત્રો તમે હાઈ કરીને તમારું નામ લખીને તમારો જિલ્લો છે
તાલુકો છે અને સ્કૂલ છે આ બધી વસ્તુ મિત્રો તમે લખીને મોકલી દેશો અને તો હું તમને વોટ્સએપ ગ્રુપની તમને લિંક મોકલીશ એ તમે લિંકમાં જોઈન થઈ જજો જેથી કરીને દરરોજ લેટેસ્ટ NMMSને લગતી તમામ માહિતી તમામ વિડીયો તમામ ટેસ્ટ પેપર મિત્રો એ ગ્રુપની અંદર આવતું હોય છે તો તમે એની તૈયારી તમે જે છે મિત્રો વિડીયો દ્વારા અમારી વિઝન NMMSની બુક છે તો એના દ્વારા અને અમે મિત્રો એના સમય અનુસાર ટેસ્ટ પણ ગ્રુપની અંદર મૂકતા હોઈએ છીએ ટેસ્ટનું સોલ્યુશન પણ મૂકતા હોઈએ છીએ એ ટેસ્ટ તમે જે આપો છો એનો વિડીયો પણ અમે બનાવીને મૂકીએ છીએ તો મિત્રો તમે એની તૈયારી કરી શકો ક્યાં તમારે ભૂલ હતી પ્રશ્નની અંદર આ બધી મિત્રો તમે તૈયારી કરી શકો છો અને મિત્રો તમામ વિડીયો તમે જોશો અને અમારી સાથે મિત્રો તમે સતત જોડાયેલા રહેશો તો તમે મિત્રો 100 એ 100% મેરિટમાં આવશો એની અમે તમને ગેરંટી આપીએ છીએ આઈ હોપ મિત્રો કે આજનો મુદ્દો હશે તમને બધાને સમજાઈ ગયો છે કોઈને પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં લખી શકો અને અમારા વોટ્સએપ ગ્રુપની અંદર મિત્રો તમે અમને હાઈ કરીને મેસેજ કરશો તો અમે તમને ગ્રુપમાં એડ કરીને તમારી કોઈ પણ પ્રશ્નનું તમારો મિત્રો સોલ્યુશન કરવામાં આવશે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ આના પછીના આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ